અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। મળતી માહિતી અનુસાર રાજકોટના બે ડિવિઝન પોલીસ મથકના ટિકટોક વિડીયો વાયરલ થતાં પોલીસે મુખ્ય આરોપી નિલેશ ખીંટને બોલાવી પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે રાયોટિંગના ગુનામાં જામીન પર મુક્ત થયા બાદ પોલીસ મથકે હાજરી પુરાવવા ગયો હતો। તે દરમિયાન અન્ય આરોપી કેવલ મકવાણા, નિશિત મકવાણા અને કેવલ ખીંટ આવ્યા હતા। ત્યારે તેમના કહેવાથી મિત્ર કેવલ અને અન્ય મિત્ર ધ્રુવ મોડપરાએ મોબાઈલમાં બે વિડીયો બનાવ્યા હતા, જે બંને વિડીયો બાદમાં નિરેશ ખીંટે તેના ટિકટોક આઈડીમાંથી વાયરલ કર્યા હતા। સમગ્ર મામલે પોલીસે આઈટી એક્ટ હેઠળનો કલમો નોંધી નિલેશ ખીંટ અને ધ્રુવ મોડપરાની ધરપકડ કરી હતી। હાલ ત્રીજા આરોપી કેવલ ખીંટની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગઈ 5 તારીખે બી ડિવિઝન પોલીસમાં રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો, જે આધારે આરોપીને અટક કરવામાં આવેલા। એના મોબાઈલથી જે પ્રતિબંધિત વિસ્તાર હોય લોકઅપનો, ત્યાંથી એ લોકોએ એક વિડીયો બનાવેલો જે પોલીસના ધ્યાનમાં આવતા અને ટિકટોક પર એનું પ્રસિદ્ધિ થયેલી હોય, જેથી એનું આઈટી એક્ટ 72 એ મુજબનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરવામાં આવેલ છે। જેમાંથી 3 આરોપી હોય, જેમાંથી 2 આરોપીને અટક કરવામાં આવેલ છે, 1 આરોપી અટક કરવાનું બાકી છે। પોલીસ ત્યાં વ્યસ્ત કાર્યરત હતી અને છુપી રીતે કેમેરો એને રાખેલો હોય, ખિસ્સામાં સંતાડેલો હોય અને પોલીસનું ધ્યાન ચૂકવી અને આ વિડીયો બનાવેલ છે, જે આ ધ્યાન પર આવતા એના ઉપર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ રાયોટિંગના આરોપી હતા અને એને અટક કરેલા હતા અને આનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી અને આ આઈટી એક્ટના ગુનામાં એને અટક કરવામાં આવેલ છે।